हेलो शौर्य। हाँ मम्मी। क्या छे तू? हमरा ज घरे पहुंचे। કોઈ પ્રોબ્લેમ નથી થયો ને તને? બધું બરાબર છે ને? ના ના મમ્મી, હું એકદમ સેફલી ઘરે પહોંચી ગયો છું. પણ તને શું થયું છે? તારો અવાજ કેમ આટલો ઢીલો આવે છે અત્યારે? કઈ નહીં, એ જવા દે. અરે એમ થોડું જવા દેવાય મમ્મી. તારા અવાજ પરથી લાગે છે કે નક્કી તને કંઈક થયું છે. કોઈએ કંઈ કહ્યું? બિઝનેસનું ટેન્શન છે બેટા? તે તારી માને બિઝનેસના ટેન્શનમાં જોઈ છે ક્યારે? જ્યારથી આ છોકરી આપણા ઘરમાં આવી છે ને, ત્યારથી મારી શાંતિ છીનવાઈ ગઈ છે. બધું એના લીધે જ થાય છે. મેં વિચાર્યું હતું કે એને એના બાપને ત્યાં મોકલી આપ, પણ નથી તો એ જતી કે નથી તારો ભાઈ ક્રિશ એને મોકલવા તૈયાર. એ કહે છે કે એ જ એનું ધ્યાન રાખશે, એટલે એને અહીંયા જ રહેવા દો. એક બાજુ તું છે અને બીજી બાજુ ક્રિશ. એને પણ અહીંયા શાંતિ નથી, અને બીજી બાજુ મને તારી પણ એટલી જ ચિંતા થાય છે, અને તમારા બંનેની બહુ જ ચિંતા થાય છે શૌર્ય. એ મારી કોઈ વાત સાંભળવા તૈયાર જ નથી. મેં તને કહ્યું ને મમ્મી, તું મારી કોઈ ચિંતા ના કર, હું અહીંયા એકદમ આરામથી અને શાંતિથી રહું છું. તું એક માનું દુઃખ નહીં સમજી શકે શૌર્ય. એનીવેઝ ચાલ, એ બધી વાત છોડ અને મને એ કહે કે તું જે કામ માટે ગયો હતો એ થયો કે નહીં. તું કિયારાને મળ્યો? તારી વાત થઈ એની સાથે? અરે મમ્મી, તમારા કીધા પછી હું ના જાઉં એવું બને? હું ગયો હતો એને મળવા માટે. થેન્ક યુ બેટા, થેન્ક યુ સો મચ. મમ્મી, અમારી કંઈ વધારે વાત ના થઈ શકી, કારણ કે એને એક ઇમ્પોર્ટન્ટ કામ માટે બહાર જવાનું હતું, એટલે જલ્દી નીકળી ગઈ. તું તારી વાત કર, તને શું લાગે છે? અરે મમ્મી, તારી ચોઈસમાં કોઈ મિસ્ટેક હોય ખરી, કિયારા એકદમ દેખાવડી છોકરી છે, પણ હું એની સાથે વધારે વાત ના કરી શક્યો. પણ કોઈ વાંધો નહીં ને, બીજી વાર શાંતિથી મળી લઈશું. સાર, કિયારા પણ કસે અટવાયેલી છે, એટલે હમણાં એને વધારે હેરાન નથી કરવી આપણે. પછી આપણે નિરાંતે વાત કરીશું આના વિશે. સારું મમ્મી. સારું, ચાલ હવે ધ્યાન રાખજે તારું. અને હા, મને કીધા વગર ક્યાંય બહાર નહીં જતો, ઓકે બેટા? અરે શું મમ્મી, તમે પણ દર વખતે એકની એક સલાહ. અરે હું ઘરમાં જ રહું છું, 24 કલાક ઘરની બહાર ક્યાંય નીકળતો જ નથી હું. ઓકે બેટા. ઓકે, બાય મમ્મી. બાય, જય શ્રી કૃષ્ણ. મેડમ, શું કીધું શૌર્ય સરે? ક્યારા મેડમને એમની વાત થઈ? એમને એકબીજાની કંપની ગમી કે નહીં? તને કેમ આટલી ઉતાવળ છે? હજી આજે જ તો એ લોકો મળ્યા છે, હજી તો પહેલો દિવસ છે. એ લોકોને એકબીજાની કંપની ગમી કે નહીં એનો જવાબ હું તને હમણાં કઈ રીતે આપું? એમ નહીં મેડમ, તો તમને જોઈને ખ્યાલ આવી જાય ને કે એમને ગમ્યું કે નહીં. પેલું કહે છે ને કે કેમિકલ ફિઝિકલ કનેક્શન, અરે એવું બધું હોય છે ને. આ તો કિયારા મેડમને કેવું લાગ્યું એટલે પૂછ્યું. ખબર નહીં, એકવાર એમને ફોન કરીને પૂછી લો ને મેડમ. એને થોડો ટાઈમ આપો ના, મારે કોઈ જાતની ઉતાવળ નથી કરવી. મને ખબર છે, એક સંબંધ તૂટ્યા પછી બીજો સંબંધ જોડવો એટલું સરળ નથી હોતું. વાત તો સાચી છે મેડમ. જો કિયારા શૌર્ય સાથે લગ્ન કરવા હા પાડી દેશે ને, તો મારા જેટલું ખુશ બીજું કોઈ નહીં થાય. સાચે જ મુન્ના, મારા કરતા વધારે ખુશ બીજું કોઈ જ નહીં થાય. અરે આમ કેમ જોવે છે કિયારા? ફોટોસ પાડ ને. અરે ફોટોસ પાડ પ્લીઝ. લાવ ફોન. આ ફોન આપ. હા, સેટ સાઈડમાં ખસને. વેરી ગુડ. કેટલો સરસ એંગલ છે શું? હા, આ એંગલ પરફેક્ટ છે. બહુ જ સરસ ફોટા પાડી આપીશું તને, તું જો.
એક મિનિટ સર, આ બાજુ આવી જાને પ્લીઝ પ્લીઝ. જો અહીંયાથી એક ફોટો લઉં છું એટલે મારું આખું ઘર આ ફોટોમાં આવે. હા, આ બાજુથી વધારે સારો ફોટો આવે છે. જો પરફેક્ટ પોઝિશન, જો કેટલા સરસ ફોટોઝ આવે છે. આ ચાલ હવે એક સેલ્ફી થઈ જાય. યસ, સ્માઈલ. ચલો સ્માઈલ. હા, અરે પણ આ સેલ્ફીમાં તો એવું કન્ફર્મ થઈ જશે. ચલો થોડા સાઈડમાં ખસો ને. જો કેવા આવે છે ફોટોગ્રાફ્સ. એ આ કયો ફોન છે? અને પિક્ચર ક્વોલિટી બહુ જ સરસ છે. અરે જો લે, મને સેન્ડ કરજે. હા, ધેટ મીન્સ કે આટલા દિવસથી જે રમત રમાઈ રહી છે એ તું જ રમી રહ્યો છે. જે કઈ પણ થયું એ બધું તે કર્યું છે. કૃષ્ણને હેરાન કરવા વાળો તું જ છે. રાધાને રાધાને કિડનેપ કરવા વાળો પણ તું જ છે. બરાબર ને? વાવ, બહુ સરસ કિયારા. આ વાતની કોઈને ખબર ના પડી પણ તે મને પકડી પાડ્યો. તે મારા બધા જ સિક્રેટ્સને ખોલી કાઢે. તું બહુ હોશિયાર છે. મારી મમ્મીએ મને કહ્યું હતું કે એક છોકરી આવશે એને તું મળ, એની સાથે વાત કર, પછી એની સાથે લગ્ન કર. પણ તે તો મારા બધા સિક્રેટ્સમાં તારો હાથ નાખી દીધો. મેં સહેજ પણ નહોતું વિચાર્યું કે આપણા સંબંધમાં આવી પરિસ્થિતિ પણ આવશે. પહેલી જ મુલાકાતમાં પ્રેમમાં પડવાને બદલે મારે તને અહીંયા જ અત્યારે જ મારી નાખવી પડશે. તે વિચાર્યું હતું કે આવું કંઈ પણ થશે? હે, આ તું શું બોલે છે? તું તું મને મારી નાખીશ એમ? હા, મારી નાખીશ. એકદમ પ્રેમથી મારીશ. મારા સિક્રેટ્સ જાણવાની ભૂલની સજા, મારો પીછો કરવાની ભૂલની સજા, અને છેલ્લે મારા હાથે પકડાઈ જવાની સૌથી મોટી ભૂલની સજા. શૌર્ય, પ્લીઝ એવું નહીં કરતો તું. તને જવા દો. શૌર્ય, શૌર્ય પ્લીઝ મને છોડી દે.